आधुनिक युग में महिलाओं दरेक क्षेत्र आगे वधी रही है, परंतु लघुमती समाज में आज पण महिलाओं घर की चार दीवारों में कैद होवानो समर्थ संस्थानों सर्वे है। लघुमती समाज महिलाओं में शैक्षणिक और सामाजिक क्षेत्र जोईए तेवो विकास थयो नथी, त्यारे लघुमती समाज की महिलाओं ने पोताना अधिकारों अंगे माहिती आपवा जहाने निस्वा संस्था द्वारा एक महिला सम्मेलन योजायुं हतुं। સ્કૂલોનું પણ મેં એક રિસર્ચ કર્યું છે, જુવાપુરામાં કુલ 25 સ્કૂલો છે, 3.5 લાખની વસ્તીએ, એમાં 21 સ્કૂલો પ્રાઇવેટ છે અને 4 સ્કૂલો સરકારી સ્કૂલ છે। તો જો આપણે જોઈએ કે સરકારી સ્કૂલની કેટલી બધી જરૂર છે, અને જુવાપુરામાં 8મા ધોરણ પછી છોકરીઓનો ડ્રોપ આઉટ 62% છે, 62.5% એ જુવાપુરામાં છોકરીઓનો ડ્રોપ આઉટ છે, અને 7મા ધોરણ પછી એ ડ્રોપ આઉટ થઈ જાય છે, તો એ સૌથી મોટી એક સમસ્યા છે। અને બીજું કે આટલો મોટો વિસ્તાર છે, હાયર એજ્યુકેશન હમણાં જ શરૂ થયું છે, પરંતુ એક પણ કોલેજ નથી। આ ઉપરાંત લઘુમતી સમાજમાં દીકરીઓના શિક્ષણ પ્રત્યે પણ ઉદાસીનતા જોવા મળે છે। લઘુમતી સમાજના મોટાભાગના બાળકો પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરતા નથી। બેરોજગારીનો પ્રશ્ન આ સમાજમાં વધારે જોવા મળે છે, ત્યારે આ વિવિધ પ્રશ્નો અંગે મહિલાઓને જાગૃત કરવા આ સંમેલનમાં માહિતી અપાઈ હતી। ગુજરાત રાજ્યમાં જે પ્રકારની સરકાર છે અને સરકારનું લઘુમતી પ્રત્યેનું જે વલણ છે આપણે બધા જાણીએ છીએ, તો એ વલણના કારણે આખી લઘુમતી કોમને વેઠવવું પડે છે, અને એમાં બહેનોને વિશેષ વેઠવવું પડે છે, કારણ કે બહેનોની પરિસ્થિતિ પહેલાં ખરાબ છે। મહિલાઓ કો રાજનીતિ મેં બહોત મુશ્કિલ સે જીના પડતા હૈ, તો મહિલાઓ કે લીએ ઇતના મુશ્કિલ હૈ તો ફિર માઇનોરિટી મહિલા કે લીએ તો ઓર હી મુશ્કિલ બન જાતા હૈ, પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ બન જાતા હૈ। इसलिए जब तक हमने महिलाओं के लिए रिजर्वेशन नहीं रखा पार्लियामेंट में, तब तक ये सिचुएशन चेंज नहीं होगी। राजा कभी प्रजा को सत्ता देने में तैयार नहीं होता, वो लोगों को ले लेनी पड़ती है। ભારતના વિકાસમાં લઘુમતી સમાજનો વિકાસ કરવો અનિવાર્ય છે, ત્યારે માનવ અધિકાર દિવસની ઉજવણી નિમિત્તે આ સમાજ અંગે સરકાર અને સમાજે વિચારવું જ રહ્યું। કેમેરામેન હરીશ શર્મા સાથે દીપેન પઢિયાર, વીટીવી અમદાવાદ।